રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સામ્યવાદી માર્ક્સવાદી પક્ષ દ્વારા મંદીના કારણે આર્થિક સંકટ અને પ્રજાની બેહાલીના મુદ્દે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપલેટાના બાવલા ચોક ખાતે યોજાયેલા આ ધરણાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો સાથે નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સામ્યવાદી માર્ક્સવાદી પક્ષ દ્વારા બેરોજગારોને માસિક ભથ્થું તથા ખાનગીકરણ બંધ કરાવવાની માંગણી કરી હતી. મંત્રી વિનુભાઈ ગેરવડા, ડાબેરી પક્ષો દ્વારા દેશભરમાં તારીખ 10-16 દરમિયાન ધરણા રેલી સભાઓનું આયોજન કરેલ છે. મોદી સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલ છે. આ નિષ્ફળતાની સામે ડાબેરી પક્ષોએ દેશભરમાં લોકજાગૃતિનું એક અભિયાન કરેલ છે. મોદી સરકારે અત્યારે હાલમાં રેલવે, BSNL, LIC તમામ ક્ષેત્રને ખાનગીકરણ ઉપર લાવી આ સેવાઓ ઝૂંટવી લેવામાં આવેલ છે. નાના અને મધ્યમ વર્ગને આ સેવાઓમાં ઘણો લાભ મળતો હતો તે સમાપ્ત થઈ જવામાં આવશે. આ આંદોલનથી લોકજાગૃતિનું એક અભિયાન છે. એના અભિયાનના ભાગરૂપે ઉપલેટા બાપુના બાવલા ચોકમાં આજે સવારે 10-12 ધરણાનું આયોજન કરવામાં આવેલ છે. આ ધરણામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી મોદી સરકારની નિષ્ફળતાનો વિરોધ દર્શાવેલ છે. આગામી દિવસોમાં પણ જો મોદી સરકાર આ વિશે કોઈ ધ્યાન નહીં આપે તો માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહી છે.